ધોરણ પાંચ વિષય હિન્દી કાવ્યતી નન્હા મુન્હા હું અભ્યાસના પ્રશ્નના જવાબ આપણે આગળના વિડીયોમાં સમજ્યા હતા હવે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જોઈશું સ્વાધ્યાય પ્રશ્ન એક પ્રશ્નો કે ઉત્તર લિખીએ પ્રશ્નના ઉત્તર લખવાના છે માં પ્રશ્ન એક ધૂપ મેં પસીના બહાને સે ક્યાં હોગા જવાબ ધૂપ મેં પસીના બહાને સે ખેત ફસલ સે લલહા ઉઠેંગે दो दुनिया की आंखों का तारा कौन बनेगा जवाब नन्हा मुन्हा राही सिपाही बनकर दुनिया की आंखों का तारा बनेगा तीन नन्हा राही सबको क्या सिखाएगा जवाब नन्हा राही सबको प्यार भरा व्यवहार सिखाएगा चार नन्हा राही दुनिया में क्या गिरने नहीं देगा जवाब नन्हा राही दुनिया में बम गिरने नहीं देगा पांच देश का सिपाही कौन है जवाब नन्हा बालक देश का सिपाही है छ नन्हा राही सब रास्ते पर कैसे चलेगा जवाब नन्हा राही रास्ते पर निडर होकर सीना तान कर चलेगा प्रश्न नंबर दो निम्नलिखित नी, शब्दों का विलोप विरोधी शब्द ढूंढकर लिखिए नीचे आपेला शब्दों ना विरोधी शब्द शोधी ने आगे दाया धरती બડા ધૂપ ઊંચા એ શબ્દ આપ્યા છે તેના સામેની સાઈડ શબ્દ આપ્યા છે નીચા પીછે છોટા છાવ બાયા અને આકાશ તેમાંથી શબ્દ શોધીને સાચો હોય તેની સામે લખવાનો છે માં ઉદાત આપ્યું છે આગે તો પી છે પછી ઉપયુક્ત વિરો વિલોપ શબ્દ આધારિત વાક્ય બનાવીએ ઉપરના વિરોધી શબ્દ છે તે લખીને તેના વાક્ય બનાવવાના છે માં ઉદાહરણ તરીકે વાક્ય આપ્યા છે સબ બચ્ચે આગે ચલે જા રહે છે એટલે આગે શબ્દ ઉપરથી બનાવ્યું એટલે આગેની નીચે લીટી કરવાની છે કોઈ ભી બચ્ચા પીછે નહીં રહેના ચાહતા એટલે પીછે શબ્દથી વાક્ય બનાવ્યું તો એની નીચે લીટી કરવાની છે તે રીતે હવે પેલો શબ્દ બડા તો છોટા એનું વાક્ય મેરા બડા ભાઈ કિસાન હે મેરા છોટા ભાઈ ડૉક્ટર ડાક્ટર હે પછી બીજો શબ્દ દાયા તો બાયા તેનું વાક્ય અશોકા દાયા પેર જખમી હે પછી બીજું વાક્ય બનાવવાનું અશોકા બાયા પેર અચ્છા હે પછી શબ્દ છે ધૂપ તો છાવ એનું વાક્ય બનાવ છે ધૂપ મેં પસીના નીકલ ને લગતા હે બીજું વાક્ય બનાવનું છાંવમે શીતલતા મિલતી હે ચોથો શબ્દ છે ધરતી તો આકાશ ધરતી મેં પોધા ઉગતા હે બીજું વાક્ય બનાવવાનું આકાશ મેં બાદલ હોતે હે પાંચવા શબ્દ છે ઊંચા તો નીચા એનું વાક્ય બનાવવાનું છે નાયલ કા પેડ ઊંચા હોતા હે બીજું વાક્ય બનાવનું તુલસી કા પોધા નીચા હોતા હે